સ્ટાર્ટ તેઓને પોતાને જ અંદરથી સ્પાર્ક થાય છે કે મારે આ ક્ષેત્રમાં આગળ આવવું છે કે આ લેવલ પર પહોંચવું છે. જો આટલી મનોભૂમિકા રચાય તો જહાં ચાહ વહાં રાહની કહેવત પ્રમાણે મંજિલ સુધી પહોંચવાના રસ્તા અને શ્રમનો દમ આપોઆપ આવતો જાય છે. જો તમે જ્યાં અને જેવા છો ત્યાં સંતુષ્ટ છો તો ધ્યેય પ્રાપ્તિ શક્ય નથી. જો તમે કમ્ફર્ટ ઝોન કે બે સમયનું ભોજન, ત્રણ સમયનું ઊંઘવું અને બાકીનો સમય સરકારી ધોરણે કામ કરીને ઘરે આવી જાઓ છો તો પણ પ્રગતિ મર્યાદિત રહે છે. આ કોઈના માટેની ફરિયાદ નથી. દરેક વ્યક્તિ તેની જીવનશૈલી અને જીવનધોરણ પસંદ કરવા માટે સ્વતંત્ર છે, પણ સફળ વ્યક્તિ તેનો સખત પરિશ્રમ ઘડિયાળ જોયા વગર કરે છે અને સંતુષ્ટ વ્યક્તિ આરામ ઘડિયાળ જોયા વગર કરે છે. પેરા: યાદ રહે, સફળતા સાપેક્ષ છે. દુનિયાની નજરે વ્યક્તિ સફળ હોઈ શકે, પણ તે જ વ્યક્તિને તેણે જે પણ મેળવ્યું છે તેનાથી સંતોષ ન પણ હોય. પ્રત્યેક સફળતા સીડીનું એક વધુ પગથિયું ચડવા પ્રેરે છે. મોટાભાગની સફળ વ્યક્તિ એક કરતાં વધુ વખત નિષ્ફળ નીવડી છે, છતાં હતાશ થયા વગર તેને પડકાર તરીકે જુએ છે. તેની સામે આવેલા વિઘ્નોને પગથિયા બનાવી દે છે. છેલ્લા વર્ષોમાં યુપીએસસી પરીક્ષાના જે ઉચ્ચ ક્રમાંક મેળવનારા છે તેમાંના મોટાભાગના 3 કે 5 વખત પ્રિલિમમાં નાપાસ થયા હોય છે. યુપીએસસીમાં પ્રિલિમ પાસ થાવ પછી જ મેઇન પરીક્ષા આપી શકાય. તે પછી ઇન્ટરવ્યૂનો અતિ મુશ્કેલ કોઠો વીંધવો પડે છે. આટલા પ્રયત્નમાં પ્રિલિમમાં નિષ્ફળ જવા છતાં બીજી કે ત્રીજી વખત તેની તૈયારી કરતા જ રહેવી તે જુસાની કલ્પના કરો. પેરા: કોઈપણ ક્ષેત્રમાં જેઓ સફળ થયા છે તેમાંની મહત્તમ આવી પ્રતિભાને પિતા કે માતા નાની વયે મૃત્યુ પામ્યા છે, પરિવારની આર્થિક હાલત કથળેલી હોય છે અને પુસ્તકો ખરીદવાની, કોચિંગની કે વાહનની સુવિધા નથી હોતી, સંતાને તેની વિધવા માતા કે વિધુર પિતાને પરિવારને બે સમયનું ભોજન મળે એટલે ભારે શ્રમ શોષણનો સામનો કરીને કમાણી કરતા જોયા છે. આજ માતા પિતા તેના સંતાનની અભ્યાસ, રમત કે કળાની રુચિને પામી જાય તો તેમાં તેને આગળ કરવા પોતે વિશેષ સમય આપીને સરકારી કોચિંગ સંસ્થામાં સાથે લેવા મૂકવા જાય છે.